गुड मॉर्निंग स्टूडेंट्स, आज आप धोरण 11 ની અંદર તમારું જે શ્વસનનો પાઠ છે એટલે શ્વાસોશ્વાસની ક્રિયાવિધિનો જે 17મો પાઠ છે બેટા, એના હવે બે કે ત્રણ ટોપિક થોડા બાકી રહ્યા છે, આજે પૂરા કરીએ છીએ, એના પાઠ પણ આપણે સંપૂર્ણ કરીએ છીએ. ઓકે, તો શ્વાસોશ્વાસની ક્રિયાવિધિ અને વાયુવિધિ, આપણે છેલ્લા વિડીયોની અંદર કાર્બન ઓક્સિજનનું વહન કઈ રીતે થાય છે, મોટાભાગનો જે ઓક્સિજન છે 57% જેટલો ઓક્સિજન એ રક્તકણો દ્વારા થાય છે અને માત્ર 3% ઓક્સિજનનું વહન રુધિરરસ દ્વારા થાય છે, એ આપણે આખું જોયું હતું. ઓક્સિજન હિમોગ્લોબિન સાથે જોઈ રહ્યા, ઓક્સો હિમોગ્લોબિન બનાવે છે અને પછી એ કઈ રીતે ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ હાઇડ્રોજન આયનની સાંદ્રતા અને તાપમાનને આધારે ફેરફાર થઈ અને છેક વાયુ કોષ્ઠોમાંથી રુધિરમાં, રુધિરમાંથી વાયુ કોષ્ઠો સુધી પેશીઓ સુધી પહોંચી જાય છે, એનો આપણે વિયોજન વક્રનો આલેખ પણ જોયો હતો વગેરે વગેરે. તમારા છેલ્લા વિડીયોની અંદર બધી માહિતી છે, ફરી જોજો, તમને ખ્યાલ આવી જશે. દર 100 ml ઓક્સિજનયુક્ત રુધિર પેશીઓ સુધી 5 ml રુધિરમાં ઓક્સિજનનું વહન કરાવે છે, પહોંચાડે છે. 100 ml ઓક્સિજનવાળું રુધિર હોય ત્યારે માત્ર એમાંથી 5 ml ઓક્સિજનનું ત્યાં વહન થાય છે, પહોંચે છે. ઓકે, તો આ રીતે આપણે ઓક્સિજનનું વહન કરીને રક્તકણ સાથે અને બાકીનું 3% રુધિર સાથે જોડાઈને આગળ જોયું. આજે આપણે કાર્બન ડાયોક્સાઇડ વહન, આપણે જોયું કાર્બન ડાયોક્સાઇડનું વહન 3 રીતે થાય છે. 20-25% જે કાર્બન ડાયોક્સાઇડ છે એ રક્તકણ દ્વારા વહન થાય છે, 70% કાર્બન ડાયોક્સાઇડ છે એ બાયકાર્બોનેટ સ્વરૂપે વહન પામે છે અને માત્ર 7% જે કાર્બન ડાયોક્સાઇડ છે એ રુધિરરસ દ્વારા વહન પામે. આપણે જોયું કે ભાઈ 20-25% એ કોના દ્વારા? હવે પહેલા જે 20-25% રક્તકણ છે ઓક્સિજન જેવું જ વહન છે, સેમ જેમ ઓક્સિજન રક્તકણમાં રહેલા હિમોગ્લોબિન સાથે જોડાઈને ઓક્સી હિમોગ્લોબિનની જે જોડાણવાળી સંયુક્ત રચના બનાવે છે, એમ કાર્બન ડાયોક્સાઇડ પણ હિમોગ્લોબિન સાથે રક્તકણ દ્વારા વહન, રક્તકણ દ્વારા વહન પામવાનું હોય એટલે એને હિમોગ્લોબિન સાથે જોડાવવું જ પડે. તો કાર્બન ડાયોક્સાઇડ જે 20-25% છે એ રક્તકણ દ્વારા કઈ રીતે વહન પામે છે? તો કાર્બન ડાયોક્સાઇડ હિમોગ્લોબિન સાથે જોડાણ કરી, ઓકે, કાર્બોમિનો હિમોગ્લોબિન નામની રચના બનાવી જોડાણ દર્શાવી અને એની સાથે રક્તકણની સાથે આગળ વધે છે. CO2 હિમોગ્લોબિન સાથે શું થાય છે? જોડાઈને જેમ ઓક્સિજન છે એ હિમોગ્લોબિન સાથે જોડાઈને શું બનાવતો હતો? ઓક્સી હિમોગ્લોબિન ની રચના. ઓકે, એમ કાર્બન ડાયોક્સાઇડ અને હિમોગ્લોબિન જોડાઈને ઓક્સિજન હિમોગ્લોબિન સાથે જોડાયેલ કાર્બોમિનો હિમોગ્લોબિનની રચના બનાવી અને એ રક્તકણ દ્વારા પેશીઓમાંથી પાછો ઓક્સિજન જાય છે, પેશીઓ સુધી પેલો પાછો આવે છે. તો આ રીતે કાર્બન ડાયોક્સાઇડ હિમોગ્લોબિન સાથે જોડાઈ કાર્બોમિનો હિમોગ્લોબિનની રચના કરી અને એ
वहन पामे छे अने पाछो वायुकोष्ठ सुधी आवे छे। पहेलानी जेम अत्यंत ऑक्सिजन ने हिमोग्लोबिन साथे जोड़ा माटे जेम ऑक्सिजन नु दबाण भाग भजवे तो दबाण पड़े पर के वायुकोष्ठो नी अंदर दबाण वधारे होय अने रुधिर नी अंदर दबाण ओछू होय तो वायुकोष्ठो माथी ऑक्सिजन क्यां जतो रुधिर मां अने हिमोग्लोबिन साथे। अहींया ऊंधू छे अहींया पण दबाण ज काम आवे छे। रक्तकण साथ ऑक्सिजन ने कि कार्बन डाइऑक्साइड बने ने कोईपण ने जोड़व हो तो दबाण परिवर्तन इज वेरी इम्पोर्टंट। विरवस जो वायुकोष्ठ में रुधिर में ऑक्सिजन तो वायुकोष्ठ में ऑक्सिजन दबाण वधारे रुधिर में ओछू एटले वायुकोष्ठ में रुधिर में अहीं ऊंधू छे। पेशीओनी अंदर कार्बन डाइऑक्साइड प्रमाण वधारे तो ये रुधिर ना रहेला रक्तकण साथ जोड़े बराबर ने। આમ એ પણ દબાણને કારણે જેમ ઓક્સિજન દબાણને કારણે વાયુકોષ્ઠમાંથી રુધિરમાં કાર્બન ડાયોક્સાઇડ પાછો લાવવાનો છે ભાઈ આપણને આ ભાઈને જવાનું તો પેશીઓમાં PCO2 પ્રેશર ઓફ PCO2 નું વધુ દબાણ PCO2 વધુ હોય ક્યાં પેશીઓ અને PO2 શું હોય ઓછું પરિસ્થિતિ હોય અને PO2 વધુ હોય એટલે વાયુકોષ્ઠોમાં PO2 વાયુકોષ્ઠોમાં ઓક્સિજન દબાણ વધારે છે તો એ રુધિરમાં જશે અને વાયુકોષ્ઠોમાં કાર્બન ડાયોક્સાઇડનું દબાણ ઓછું હોય તો રુધિરમાંથી ને રુધિરમાં દબાણ વધારે હોય વાયુકોષ્ઠોમાં ઓછું હોય તો વાયુકોષ્ઠોના સ્થાને ઊંધું થઈ જશે આનાથી પેશીથી રિવર્સ પ્રક્રિયા ઓકે વાયુકોષ્ઠો તો પેશીઓમાં આ પરિસ્થિતિ પેશીઓમાં કાર્બન ડાયોક્સાઇડ વધારે છે દબાણ PCO2 વધુ હશે ઓક્સિજન ઓછું છે પેશીઓમાં જેથી પેશીઓમાંથી રુધિરમાં આવશે પછી એ રુધિર ક્યાં આવશે વાયુકોષ્ઠ તો વાયુકોષ્ઠમાં PO2 ઓછું કાર્બન ડાયોક્સાઇડ ઓછો હશે અને ઓક્સિજન વધારે હશે તો એ વાયુકોષ્ઠ અને આ રીતે કાર્બન ડાયોક્સાઇડનો નિકાલ જે 20 થી 25 બરાબર છે બીજું 70% બાયકાર્બોનેટ છે ઓકે તો પેશીઓમાં રહેલો જે કાર્બન ડાયોક્સાઇડ છે પેલા બાયકાર્બોનેટ સ્વરૂપે ડાયરેક્ટ કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે નથી એ વહન પામતો પહેલાં એ કન્વર્ટેડ થાય છે બાયકાર્બોનેટ બરાબર છે અને ત્યારબાદ એ જ્યારે વાયુકોષ્ઠો સુધી આવે છે ત્યારે બાયકાર્બોનેટનું વિઘટન થઈ CO2 ને H+માં રૂપાંતરિત થઈ જાય છે અને પછી એ કાર્બન ડાયોક્સાઇડ રૂપે અને હાઇડ્રોજન આયન સ્વરૂપે એક કાર્બન ડાયોક્સાઇડ રૂપે નિકાલ જોઈએ આપણે આપણું સમીકરણ લખી છે CO2 પ્લસ H2 શું બોલે H2 CO2 H2 CO માં શું છે HCO3 પ્લસ હાઇડ્રોજન પ્લસ આયન આ બંને બાજુ થતી પ્રક્રિયા છે રિવર્સિબલ પ્રતિક્રિયા છે કે વાયુકોષ્ઠોની અંદર આ વાયુકોષ્ઠોની આ છે રુધિર આ છે પેશી જો પેશીઓમાં એ પેશીઓમાં બાયકાર્બોનેટ સ્વરૂપે રહેલો કાર્બન પેશીઓની અંદર કાર્બન ડાયોક્સાઇડ બાયકાર્બોનેટ સ્વરૂપે હોય છે એ H+ સાથે જોડાય છે તો પેશીઓની અંદર સંયોજન થાય છે આ બે પેશીઓની અંદર આ બે સંયોજન થાય જોડાય છે તો પેશીઓમાં પેશીઓમાં કાર્બોનેટ સ્વરૂપે રહેલો કાર્બન ડાયોક્સાઇડ પેશીઓની અંદર HCO3 સ્વરૂપે રહેલો કાર્બન ડાયોક્સાઇડ હાઇડ્રોજન સાથે જોડાય છે એટલે પેશીઓમાં આ બે જોડે શું બને છે HCO3 કે રુધિરમાં આપણે વહેતો હોય તો કાર્બન ડાયોક્સાઇડ આ સ્વરૂપે તો હાઇડ્રોજન સાથે જોડાઈ ગયો પેશીઓમાં પેશીઓમાં ક્યાં આવે રુધિરમાં આ સ્વરૂપે રુધિરમાં આવે ત્યારે આ સ્વરૂપે બાયકાર્બોનેટ આ બાયકાર્બોનેટ ત્યારે ક્યાં આવે છે વાયુકોષ્ઠોમાં આવે છે જ્યારે બાયકાર્બોનેટ વાયુકોષ્ઠોમાં આવે છે ત્યારે પાછું ફરી જે જોડાણ થયું એટલે વિયોજન થઈ જાય છે એટલે આમાંથી H+ અને આમાંથી H2 અને CO2 બની જાય છે H2 અને CO2 બની જાય છે
એટલે કાર્બન ડાયોક્સાઇડ શું શું આવે છે વાતાવરણમાં નિકાલ પડી ગયું ખબર તો પેશીઓમાં પહેલા કાર્બન ડાયોક્સાઇડ જે બાય કાર્બોનેટ સ્વરૂપે હોય છે તો કાર્બોનેટ સ્વરૂપે રહેલો કાર્બન ડાયોક્સાઇડ જોડાય છે એટમોસ સાથે આયન સાથે અને આવું છે આ HCO3 બાય કાર્બોનેટ કીધું ને આપણે કે બાય કાર્બોનેટ જ્યારે વાયુ કોષ્ટોની સપાટી ઉપર આવે છે વાયુ કોષ્ટો સાથે ત્યારે પાછું વિયોલિન પાને પાછું આ સ્વરૂપ ધારણ આ વિયોલિન પાને H2O અને CO2 માં રૂપાંતર પામે છે H2O અને CO2 અને પાછું એક કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે આ રીતે જોડાઈ અને આવે છે વાયુ કોષ્ટોમાં કાર્બન ડાયોક્સાઇડ આવે જોડાઈ આવે છે પેશીઓમાં જોડાઈ જાય છે બાય કાર્બોનેટ બનાવે છે વાયુ કોષ્ટોમાં એનું વિભાજન થઈ જાય CO2 બનાવે છે 70% રીતે બાય કાર્બોનેટ બનાવીને પેશીઓમાંથી એનો નિકાલ અને 60% તો રુધિરસ રુધિરસમાં આપણે તો દ્રાવ્ય છે કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિજન બંને દ્રાવ્ય છે ઉપર જતા ઓક્સિજન કરતાં કાર્બન ડાયોક્સાઇડ વધારે પાણી પ્રવાહીમાં દ્રાવ્ય છે તો એ 7% કાર્બન ડાયોક્સાઇડ રુધિરસમાં દ્રાવ્ય થઈ અને પાછો એ નિકાલ ઓકે તો આ રીતે આખી કાર્બન ડાયોક્સાઇડનું હિમોગ્લોબિન સાથે જોડાઈને પણ આવે છે કાર્બોમિન હિમોગ્લોબિનનું જોડાણ કરીને અને બાય કાર્બોનેટ સ્વરૂપ બનાવી પેશીઓમાં બાય કાર્બોનેટ બનાવી અને એ બાય કાર્બોનેટ પાછું બાય કોષ્ટોમાં વિયોજન પામે છે અને વિઘટન પામે કાર્બન ડાયોક્સાઇડ પાછો છૂટો પડી જાય છે લઈને આવે છૂટો અને 60% રુધિરસમાં દ્રાવ્ય થઈને તો આખી ઘટના કાર્બન ડાયોક્સાઇડનું વહન કરે હવે આપણે શ્વસનનું નિયમ આજે શ્વસનની ક્રિયા છે શ્વાસોચ્છવાસ શ્વસન કે શ્વસનનું નિયમન કઈ રીતે થાય છે તો આપણું જે શ્વસનનું જે નિયમન છે એ આપણું ચેતાતંત્ર ક્રિયાની ચેતાતંત્ર દ્વારા આપણું આમ તો બે ભાગ છે ચેતાતંત્ર કે રાસાયણિક નિયમન પણ છે પણ આપણે બંને ભેગું પણ લઈએ છીએ ક્યારેક બંનેને અલગ કરીએ આપણે બંને થોડું અલગ જોઈશું પેલું ચેતાતંત્રકીય નિયંત્રણ જોઈએ પછી રાસાયણિક નિયંત્રણ અથવા નિયમન વિશે ચર્ચા કરીએ તો આ પહેલાં જોઈ લો હું મારું પછી કાઢી નાખીને અને પછી તમને અહીંયા સમજાવું છું ઓકે ચેતાતંત્ર કઈ તો આપણા મગજની અંદર જે લંબમજ્જાનો ભાગ છે પાછો તમે કહો અગ્ર મગજ મધ્ય મગજ પશ્વ મગજ પશ્વ મગજની અંદર સૌથી પાછળ જે દોરી જેવો ભાગ રૂપાંતર પામીને કરડજ્જુમાં ફેરવે છે આ દોરી જેવો ભાગ કરડજ્જુમાં શું થાય ફેરવે છે અહીંયા લંબમજ્જા આવે એ લંબમજ્જાની અંદર એક શ્વસન લયબદ્ધતા કેન્દ્ર આવે ધ્યાન રાખજો ચેતાતંત્ર દ્વારા કેવી રીતે કે મગજના જે લંબમજ્જાનો વિસ્તાર છે અહીં આવે લંબમજ્જા એ લંબમજ્જામાં એક કેન્દ્ર આવેલું છે જેનું નામ છે શ્વસન લયબદ્ધતા આ શ્વસન લયબદ્ધતા કેન્દ્ર શ્વસનનું નિયમન કરે પણ આને નિયમન કોણ કરાવે છે અને સંકેતો કોઈક બીજો આવે મગજની અંદર એક બીજો વિસ્તાર છે પોન્સ વિસ્તાર છે એક બીજું કેન્દ્ર આવેલું છે જેને કહેવાય શ્વસન અનુચલન કેન્દ્ર એ મધ્ય મગજની પાસે આવેલો પોન્સ વિસ્તાર તો પોન્સ વિસ્તારમાં શું આવેલું છે શ્વસન અનુચલન કેન્દ્ર
લંબમજ્જાના એક કયું કેન્દ્ર આવેલું છે લંબમજ્જામાં શ્વસન લયબદ્ધતા કેન્દ્ર આ શ્વસન અનુચલન કેન્દ્ર આ લયબદ્ધતા કેન્દ્રને સંકેતો આપે છે બરાબર તો પોન્સ વિસ્તારમાં આવેલા શ્વસન અનુચલન કેન્દ્ર દ્વારા લંબમજ્જાના કેન્દ્ર જેને કે શ્વસન લયબદ્ધતા કેન્દ્રને સંકેતો મળે છે અને એ સંકેતોને આધારે આ શ્વસન લયબદ્ધતા કેન્દ્ર શું કરે છે શ્વસનનું નિયમન અને સાચવવાનું કાર્ય આ ઉપરાંત શ્વસન લયબદ્ધતા કેન્દ્રની પાસે એક શ્વસન લયબદ્ધતા કેન્દ્રની પાસે એક રાસાયણિક સંવેદી વિસ્તાર એ રાસાયણિક સંવેદી વિસ્તાર શું કાર્ય કરે છે CO2 અને H+ ની સાંદ્રતામાં વૃદ્ધિનું નિયમન કરે છે તો રાસાયણિક સંવેદી વિસ્તાર એમાં CO2 અને H+ ની સાંદ્રતામાં ફેરફારો થતા હોય એનું નિયમન એ રાસાયણિક સંવેદી વિસ્તાર કરે અને જે પ્રમાણે CO2 અને H+ ની સાંદ્રતામાં ફેરફાર થાય એના દ્વારા એ શ્વસન લયબદ્ધતા કેન્દ્રને પ્રેરિત કરે છે સંકેતો આપે છે અને ચેતાતંત્ર દ્વારા શ્વસનનું નિર્માણ થાય ઓકે તો આને આપણે બીજો નંબર આપવો હોય તો આ રાસાયણિક નિયમન ગણ કે રાસાયણિક સંકેતો દ્વારા આ પોન્સ ચેતાતંત્ર દ્વારા નિયમન ચેતાતંત્ર દ્વારા ચેતાતંત્ર કે નિયમન અને કહેવાય ચેતા ફેરફાર કરે જે પ્રમાણે CO2 ને H+ સાંદ્રતામાં ફેરફાર થાય એ પ્રમાણે આને સંકેતો મળે આના સંકેતો આને જે પ્રમાણે સંકેતો મળે એમ શ્વસનનું શું થાય બીજું મહાધમની કમાન અને ગ્રીવા કમાન ઓકે એક મહાધમની કમાન અને ગ્રીવા કમાન પાસે પણ રાસાયણિક કેન્દ્રો મહાધમની કમાન અને ગ્રીવા કમાન બરાબર એની પાછળ પણ રાસાયણિક કેન્દ્રો આવેલા છે જે પણ CO2 અને H+ સાંદ્રતાના વૃદ્ધિમાં વધારો કરે છે અને એનું નિયમન કરે છે અને એના દ્વારા પણ શું થાય છે આ શ્વસન ક્રિયાનું નિયમન તો આ પણ એક રાસાયણિક નિયમન જેવી વાત છે ઓકે અહીંયા આપણે બે સોરી તો શ્વસન લયબદ્ધતા કેન્દ્ર પાસે આપણો રાસાયણિક સંવેદી વિસ્તાર એ પણ CO2 ને H+ નિયમનનું કાર્ય કરી અને સંદેશો મોકલે છે આ ઉપરાંત મહાધમની કમાન અને ગ્રીવા કમાન પાસે પણ રાસાયણિક કેન્દ્ર આવેલા છે જે પણ શ્વસન ક્રિયાના નિયમનમાં CO2 ને H+ ની વૃદ્ધિ સાથે શું કરે છે શ્વસનના નિયમનમાં CO2 અને H+ ની સાંદ્રતાનું ખૂબ જ મહત્વ છે હજુ સુધી એવું જાણવા નથી મળ્યું કે શ્વસનની ક્રિયાના નિયમનમાં ઓક્સિજનનો કોઈ ફાળો હોય એટલે શ્વસનની નિયમનમાં ઓક્સિજનનો કોઈ ફાળો હજુ સાબિત થયો શ્વસન શ્વસન લયબદ્ધતા કેન્દ્ર પાંચમાં આવેલા શ્વસન અનુ
સંચલન કેન્દ્ર બંને એકબીજાની ગોઠવણથી એકબીજાના લય બદ્ધતાથી એકબીજાની સમસ્ત તત્વો હોય છે સંકેતો દ્વારા. બીજું રાસાયણિક સંબંધી વિસ્તાર છે, ઓક્સિજનને સોરી કાર્બન ડાયોક્સાઈડને એકબીજાની સાંદ્રતાના વૃદ્ધિનું નિયમન કરે છે એકે, અને મહાધમની કમળ દ્રાવક પણ એની પાછળ પણ રાસાયણિક સંબંધી કેન્દ્ર આવેલા છે. બંને CO2 અને એ પ્રતિ સાંદ્રતાની વૃદ્ધિ સાથે સંકળાયેલા છે. એની વૃદ્ધિ થવાથી એ શ્વસનનું નિયમન થાય છે. ભાઈ બધા કેન્દ્ર ઓક્સિજનમાં એમાં કોઈ જ ફાળો છે નહીં. તો આ રીતે શ્વસનનું નિયમન કઈ રીતે થાય છે એ આપણે જોયું. હવે આપણે છેલ્લો એક ટોપિક બાકી છે, શ્વસનને લગતી અનિયમિતતા એટલે એને થતા રોગો. કોઈને દમ થઈ જાય છે ભાઈ, કોઈને કોઈ વ્યવસાયિક રોગ થઈ જાય, કોઈ કારખાનામાં કામ કરતા હોય, એમપીસીમાં થઈ જાય ઘણા એને. તો આ બધા શ્વસનને લગતા રોગો છે. તમને ઘણા બધા જે પત્રણ આપે છે એ પત્રણ આપણે જોઈ લઈએ છીએ. પહેલાં આટલું જરા જોડો બેટા, પછી આપણે જોઈ લઈએ. ચલો આપણે શ્વસન તંત્રની બેટા અનિયમિતતાઓની ચર્ચા કરીએ. ઘણીવાર ઘણા વ્યક્તિઓને દમ થતો હોય છે એ શ્વાસ વાહિનીમાં અને શ્વાસ વાહિકાઓમાં. શ્વાસ વાહિની અને શ્વાસ વાહિકાઓમાં શું થાય છે? દાહ ઉત્પન્ન કરે છે. બાર એટલે મળે આપણી શ્વાસ વાહિની અને શ્વાસ વાહિકાઓ જે ફેફસામાં હોય એમાં બળતરા થાય, દાહ ઉત્પન્ન કરે આ દમના કારણે. ઓકે, આવી વ્યક્તિને જેને દમ થઈ ગયો હોય એને શ્વાસોશ્વાસ વખતે અવાજ આવે અને શ્વાસ લેવામાં શું પડે? તકલીફ પડે. તો એટલે શું થાય? શ્વાસોશ્વાસ સમયે શું થાય? અવાજ આવે અને શ્વાસ લેવાનું શું પડે બેટા? ઓકે, દાહ બળતરા ઉત્પન્ન કરતો રોગ છે. એમપીસીમાં એ ક્રોનિક રોગ છે. ક્રોનિક રોગ તમારે નવમાં ધોરણમાં આવે છે. વારંવાર ઉથલો પાટો જલ્દી મટે નહીં, લાંબા સમયના એક્યુટ રોગ અને ક્રોનિક. એક્યુટ રોગ થાય બી દવા કરાવો તો તરત મટી બી જાય થોડા સમય, 5-10 દિવસમાં લખ્યું છે. પણ ક્રોનિક રોગ એવા છે લાંબા સમયના રોગ છે, થાય તો મટે નહીં, મટે તો વાર લાગે. કેન્સર, ટીબી, એડ્સ, ડાયાબિટીસ, હાથી પગો એમાં એમપીસીમાં પણ એક ક્રોનિક રોગ છે. વારંવાર ઉઠો મારો જલ્દી મળતો નથી. આના કારણે શું થાય? ધૂમ્રપાનથી વધારે થાય. ધૂમ્રપાન થી થતો રોગ છે. ન કરો વ્યસનથી દૂર. બાપુ જેમ એમને ભોખો દૂર મૂક્યો ને અહીંથી બેઠા બેઠા લાંબી ટોટી કહીને દૂર, એટલે પીવાનું જ નહીં. આ તો બહુ દૂર મૂકીને બાપુ બહુ દૂર ભોખો મૂકીને પીતા. હું તો વ્યસનથી દૂર છું એટલે આ દૂર નહીં, ધુમાડો તો આવે ને તારા પેટમાં નહીં પીવાનું. તો ધૂમ્રપાનથી થતો રોગ છે એનાથી શું થાય છે? વાયુ કોષ્ઠોની સપાટીમાં ઘટાડો થાય. આપણે જોયું શ્વસન માટે ફેફસા ફેફસા બનેલા છે, વાયુ કોષ્ઠો આખા. હવે વાયુ કોષ્ઠોની સપાટી જેટલી વ્યવસ્થિત તેટલી શ્વસનની ક્રિયા થાય વાયુ નહીં આપણે. એમપીસીમાંથી વાયુ કોષ્ઠોની સપાટી ઘટી જાય, ક્ષેત્રફળ ઓછું થઈ જાય, બહુ ઘટી જાય અને વાયુ કોષ્ઠોની સપાટી ઘટી જાય અને વાયુ વિનિમય બરોબર ના થાય. વાયુ વિનિમય બરોબર ના થાય એટલે શ્વસનમાં તકલીફ પડે.
વ્યવસાયિક અને નિયમિતતા, ઘણા બધા માણસો ઘણા બધા વ્યવસાયો ઉદ્યોગો ફેક્ટરીઓમાં કામ કરતા હોય ભાઈ, તો જેવી જગ્યાએ જેવી પરિસ્થિતિ હોય એ પ્રમાણે, જેમ કે સિમેન્ટના કારખાનામાં કામ કરતા હોય તો ત્યાં રાજકોણ ઉડતા હોય, પથ્થર તોડવાના કારખાનામાં કામ કરતા, કપચી બનાવવાના કામ કરતા હોય, રેતીની જગ્યાએ કામ કરતા હોય, તો એમ ઘણી બધી નાની નાની રજકણો ઉડતી હોય. એમ રૂ પીલવાનું કારખાનું, દોરીનું કારખાનું, કાપડના કારખાનામાં રૂના કે એવા રજકણો ઉડતા હોય તો આ બધા શ્વાસમાં જાય, નાકમાં જાય, અને એનાથી એમને, તો જે વ્યવસાય સાથે લોકો સંકળાયા છે એ વ્યવસાયને લગતો રોગતા સિમેન્ટના રજકણો જાય, રેતીના રજકણો જાય, પથ્થર તોડેલા રજકણો જાય, રૂના નાના નાના રેસાઓ રજકણો જાય, અને એના કારણે એમ શું થતો હોય છે, રોગ થતો. પથ્થર તોડવાના કારખાના હોય બરોબર છે, કે રેતીના કારખાના, હાઇડ્રોસિસ હાઇડ્રોસિસ શું હોય, એમાં આપણી જે રેસામય પેશીઓ હોય, રેસામય પેશીઓ તંતુ ઘટક પેશીઓ રેસીના એકાએક વધારો થઈ જાય, એકાએક વધારો થઈ જાય શ્વાસોશ્વાસ લેવામાં શું પડે, તકલીફ થઈ સમજવાનો પ્રયાસ કરજો, ના સમજ પડે તો બેટા ગમે ત્યારે જૂમ લેક્ચરમાં કે ગમે ત્યારે ડિફિકલ્ટી લેક્ચરમાં પોઈન્ટ્સ પૂછજો, કહીશું કે બાય ટાટા.